વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં અનિયમિત વરસાદથી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ત્યારે ચુડાસાયલા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર ચૂકવવાની માંગ સાથે અસરગ્રસ્ત ખેડૂતોની હાજરીમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન બની સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ 25,000 તથા SDRF યોજના મુજબ 20,000 કુલ 45,000 પ્રતિ હેક્ટર, જે 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની માગણી સાથે રજૂઆત કરી હતી. આ તકે મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મે, દીપકભાઈ સહિત સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ ચુડા તાલુકાના નવી જૂની મોરવાડ, સમઢિયાળા, કોરડા સહિત ચુડા તાલુકાના ખેડૂતો અહીંયા આવેલા, અન્ય તાલુકાઓમાંથી પણ ખેડૂત આગેવાનો અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રજૂઆત માટે આવેલા કે ચાલુ સિઝનમાં ખરેખર નિયમ અનુસાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પહેલા વરસાદથી 31 ઓગસ્ટ સુધીમાં જો 28 દિવસ સતત વરસાદ ન પડે તો સહાય મળવા પાત્ર હોય. ખરેખર કેન્દ્ર સરકારનો જે એક માપદંડ નક્કી કરવામાં આવ્યો છે દુષ્કાળનો, એમાં પણ 28 દિવસનો સમાવેશ છે. ગુજરાત સરકારની જે GR છે, જે અહીંયાથી માપદંડ નક્કી કરવામાં આવ્યો દુષ્કાળનો, એમાં પણ ચોમાસાની સિઝનમાં 28 દિવસ સતત વરસાદ ન પડે એ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી 60%થી વધારે નુકસાન હોય ત્યારે પ્રતિ હેક્ટર 25,000 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે. અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાં સતત 35 દિવસથી લઈ 70 દિવસ સુધી વરસાદ નથી પડ્યો, તેમ છતાં હજુ સુધી શા માટે ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે? અમારો સરકારને સવાલ છે કે જે ખેડૂતોને મળવા પાત્ર રકમ છે કોના ઇશારે અટકાવવામાં આવે છે? ખરેખર SDRFના ધારા ધોરણ મુજબ જે 25,000 ખેડૂતને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ મળવા પાત્ર છે, એમાં એડ કરી અને વધારાના પ્રતિ હેક્ટર 20,000 એટલે કે પ્રતિ હેક્ટર 45,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં તાત્કાલિક ધોરણે ખેડૂતોને ચૂકવવામાં આવે, આ અમારી લાગણી અને માંગણી છે. આવનાર દિવસમાં જો આ સહાય ચૂકવવામાં વિલંબ થશે અને ક્યાંય સરકાર આમાં ઊણી ઉતરશે તો અમે ખેડૂતો મોટી સંખ્યામાં સરકારની આ કૃષિ વિરોધી નીતિને ગુજરાતભરમાં સાબિત કરીશું અને રાજ્યવ્યાપી એક આંદોલન કરીશું.